નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે, આ વરદાનને સાપરૂપ ન બનવા દેશો. મોબાઈલ ફોનની શોધ આ યુગની બધી શોધોમાં સર્વશ્રેષ્ઠ શોધ છે. ઇન્ટરનેટની સાથે જુદી જુદી અનેક સુવિધાઓ સાથે સ્માર્ટફોન અને જીન જેવું કાર્ય કરે છે. એને જે કોઈ આદેશ આપો તે તરત જ પૂરો કરી દે છે. આજે આ સ્માર્ટફોન ભણેલા ગણેલા લોકોનું જીવનનું અભિન્ન અંગ બની ગયો છે. તેના વરદાન અનેક છે, તો બીજી બાજુ સાપ પણ ઓછા નથી. તેનો સમજપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે, નહીં તો એનાથી જીવન તથા પરિવાર નરક જેવો બની જતા વાર લાગતી નથી. સ્માર્ટફોનના વરદાનની યાદી ઘણી લાંબી છે. તેને આપણા રોજિંદા જીવનને ખૂબ સરળ બનાવી દીધું છે. બે દશકા પહેલા આપણે કલ્પના પણ ન કરી હોય એવા બધા કાર્યો ઘેર બેઠા ફોનની મદદથી ચપટી વગાડવામાં પૂરા થઈ જાય છે. નેવિગેશન, આબોહવાની જાણકારી, વિશ્વમાં ગમે ત્યાં બનતી ઘટનાઓ તરત જ માહિતી મળવી, ઘેર બેઠે રેલવે યાત્રાનું બુકિંગ, પુસ્તકોથી માંડીને કોઈ પણ પ્રકારની વસ્તુઓનું ખરીદ વેચાણ, સંગીત ફિલ્મોથી માંડીને અનેક પ્રકારના મનોરંજનના સાધનો વગેરે એક નાડકરા ફોનની અંદર સમાવિષ્ટ છે. આ બધા વરદાનની સાથે સાથે સ્માર્ટફોનના કારણે પેદા થતા અભિશાપ પણ ઓછા નથી. તેનું માયાવી સ્વરૂપ એટલું બહુ મોહક છે કે લોકોને તેની મોહજાળમાં ફસાતા વાર લાગતી નથી. તેમાં વ્યક્તિઓની દુર્બળતાને વધારનારી અનેક બાબતો રહેલી છે. ખૂબ બુદ્ધિશાળી લોકોએ તેનું સર્જન કર્યું છે અને તેમાં દિવસે દિવસે સુધારા વધારા થતા રહે છે. પરંતુ તે બનાવનારાઓને પોતાને પણ કદાચ ખબર નહીં હોય કે તેમણે બનાવેલો એ ફોન ભયંકર સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. આજની પેઢીને તેની લત લાગી ગઈ છે અને તે એક ક્યાં બીજી રીતે અપંગ બની રહી છે. એ બનાવનાર લોકો એના ભય સ્થાનોને જાણે છે, તેથી તેઓ પોતાના સંતાનોને તેનાથી દૂર રાખે છે. પોતાના વેપારિક લાભ માટે તેઓ હંમેશા નવું નવું સંશોધન કરીને તેને વધારે આકર્ષણ બનાવવા માટે તત્પર રહે છે. સ્માર્ટફોનમાં આજે તમામ પ્રકારની આકર્ષણ સુવિધાઓ છે. તેમનો ઉપયોગ કરનાર વ્યક્તિને ખબર પણ પડતી નથી કે પોતે ક્યારે તેનો શિકાર બની ગયો અને તેની ખરાબ લત લાગી ગઈ. જો કોઈ દિવસ ફોન બગડી ગયો હોય અથવા ક્યાંક ભૂલી ગયા હોય અને તેમાં વગર રહેવું પડે, ત્યારે માણસ તણાવગ્રસ્ત અને અવસાદભરી સ્થિતિમાં મુકાઈ જાય છે. ફોન વગર તેને જરાય ચેન પડતું નથી. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી માણસની દિનચર્યા બગડી જાય છે. તેમાં ઊંઘવા તથા જાગવાનો સમય પણ સાચવતો નથી. એના પરિણામે ઘણા લોકો અનિદ્રાનો શિકાર બની રહ્યા છે. ઘણા લોકો રાત્રે મોડે સુધી તેનો ઉપયોગ કરતા રહે છે અને સવારે ઉઠતાની સાથે તેની પાછળ મંડી પડે છે. કેટલાક વાર તો રાત્રે ઊંઘ ના આવે ત્યારે અથવા તો અડધી રાત્રે જાગી ગયા હોય ત્યારે લોકો મોબાઈલમાં મશગૂલ થઈ જાય છે. લોકો વાહન ચલાવતા હોય ત્યારે પણ મોબાઈલનો મોં છોડી શકતા નથી. મોબાઈલ ફોનના વધારે પડતો ઉપયોગ કરવાથી તેના ઇલેક્ટ્રોનિક મેગ્નેટના તરંગો આપણી પર ખૂબ ખરાબ અસર થાય છે અને તેના પરિણામે માથાનો દુખાવો તથા શરીર દર્દ વગેરેની તકલીફો ઊભી થાય છે. તેના લાંબા સમય સુધી વધારે ઉપયોગ કરવાના કારણે માણસ ચીડિયો બની જાય છે. રાત્રે અંધારામાં મોબાઈલ વાપરવાતા રહેવાથી આંખો ઉપર પણ તેની ખૂબ ભયંકર અસર થાય છે અને લાંબા ગાળે દ્રષ્ટિ નબળી પડી જાય છે. ચિકિત્સકો અવારનવાર મોબાઈલ ફોનની થતા નુકસાનથી લોકોને ચેતવતા રહે છે. સ્માર્ટફોન દ્વારા લોકોને આભાસી જગતના અત્યંતિક વિચરણ કરે છે. સોશિયલ મીડિયા પર મિત્રતા નિભાવવાના કારણે વાસ્તવિક જીવનમાં મિત્રતા ઘટતા જાય છે. એક સાથે સોશિયલ મીડિયાના સેંકડો મિત્રોનો સાથ નિભાવી શકાતો નથી. પોતાની ઈચ્છા મુજબની કોમેન્ટ્સ અથવા લાઇક ન મળવાના કારણે અને તેમની અપેક્ષામાં પાર ન ઉતરી શકવાના કારણે લોકો માનસિક તણાવ તથા અવસાદનો ભોગ બની જાય છે. આ બધાના પરિણામે લોકોના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય છે.
મોબાઈલના વધારે પડતા ઉપયોગથી આપણા કૌટુંબિક જીવન પણ ખરાબ અસર પડે છે. એના કારણે અનેક લોકોના સંબંધો તૂટી જાય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પણ વિષ દોરાય છે. અવારનવાર બનતા અપરાધો, બળાત્કાર, ઠગા, હિંસા વગેરે ઘટનાઓ મોબાઈલનો વેગપૂર્વકથી ઉપયોગ કરવાની શિખામણ આપે છે. સાયબર ક્રાઇમની શાખાઓ આજે એવી ઘટનાઓના સામનો કરવા માટે કામ કરી રહી છે. સ્માર્ટફોનમાં એવી વિકૃતિ તથા નુકસાનકારક સામગ્રી પણ ભરપૂર હોય છે. અપરિપક્વ લોકોના મગજ પર ખરાબ અસર કરે છે. ખાસ કરીને નાના બાળકો સમયથી પહેલા જાણે વશ્ય બની જાય છે અને તેઓ અનેક પ્રકારના ગુનાઓ આચરી બેસે છે. સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ કરવાના કારણે લોકોની યાદ શક્તિ ઘટતી જાય છે. અનેક લોકો મનોરોગનો શિકાર બની રહ્યા છે. મોબાઈલ ફોનમાંથી મુક્ત થવા માટેના ઉપચાર કેન્દ્રો પણ ખુલી રહ્યા છે. આ રીતે સ્માર્ટફોન એક બાજુ વરદાન રૂપ છે તો બીજી બાજુ શાપ રૂપ છે. આથી સ્માર્ટફોનનો ખૂબ વિવેકપૂર્વક જરૂર પડતો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકોને તેનાથી દૂર રાખવા જોઈએ. આપણે ભાવિ પેઢીને તેના ખરાબ પ્રભાવથી અવશ્ય બચાવવા જોઈએ. આની શરૂઆત આપણે પોતાનાથી જ તથા પોતાના પરિવારથી જ કરવી જોઈએ. જય.